વડોદરા ભરૂચ એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતા હો તો સાવધાની રાખજો. ગઢડાથી ભરૂચ આવતા મસમોટા ખાડાના કારણે 5 કારના ટાયર ફાટ્યા હોવાની ઘટના સામે આવી છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે નો ભરૂચ વડોદરા ભાગ ચૂંટણી પહેલાનો ખુલ્લો મૂકી દેવાયો છે. જોકે આ 120 કિલોમીટરની રફતારની મજા અપાવતા એક્સપ્રેસ વે ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું લેવલિંગ બરાબર નહીં કરાયું હોવાથી હાઈવે બાઉન્સિંગ બન્યો છે. આ હાઈવે પરથી 120 કિમીની ઝડપે પસાર થતા વાહનો ઉછાળાના લીધે અત્યાર સુધીમાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવવાથી જીવલેણ અકસ્માતો સર્જાયા છે. ખાસ કરી બનાવેલા નાળા ઉપર લેવલિંગ વધુ ખરાબ હોવાથી નેશનલ હાઈવે અને કોન્ટ્રાક્ટ એજન્સીએ ડામરિંગ કરી સરફેસને સમતલ કરવી પડી હતી. જોકે ચોમાસામાં આ ડામરનું કાર્પેન્ટિંગ ધોવાઈ જતા હાલ આ બ્રિજ ઉપર ઊંડા ખાડા પડી ગયા છે, જેના પરથી પૂરપાટ થતા વાહનો પડછડા ખાવા સાથે ઉછળી રહ્યા છે. આજે ગર્જનથી ભરૂચ આવવા તરફના ભાગે મસમોટા ખાડાને લઈ 5 કારના ટાયર ફાટી ગયા હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે અન્ય વાહન ચાલકોને સાવચેત કરવા ભરૂચના જ કાર ચાલકે આ અંગે વિડીયો બનાવી અન્ય વાહન ચાલકોને વડોદરા ભરૂચ એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહન ચાલકોને સાવધાની રાખવા અનુરોધ કર્યો છે. કરજણથી બરોડાની વચ્ચે એક મોટો ખાડો પડેલો હોય સુપર એક્સપ્રેસ હાઈવે પર. તે ખાડામાં પડવાથી 5 ગાડીના ટાયરો ફાટી ગયા છે. કરજણથી બરોડા જવાના ટ્રેક પર એટલે આવો તો સાચવીને આવજો. કોઈ ખાડો એટલો મોટો છે કે ટાયરો જ ફૂટી ગયા, બધી ગાડીઓના બબ્બે ટાયર ફૂટી ગયા છે. જો આ ગાડીના પણ બે ટાયર ફૂટી ગયા છે.